સુરતમાં એક સગીર છોકરીની એક યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના પિતાને માર મારવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનો સગીર છોકરીના પિતાએ આક્ષેપ કર્યો છે. છોકરીના પિતાએ જણાવ્યું હતું કે આ યુવક તેઓની દીકરીને ઈશારો કરી નીચે બોલાવતો હતો, પરંતુ તે નીચે નહીં જતા તેને ચીઠી આપી ગયો હતો અને મને માર મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેને અન્ય યુવકો સાથે આવીને મને માથામાં માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી આ મામલે અમે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ મામલે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. મારી દીકરીની ઘટના બની શનિવારે 12 તારીખે સાંજે 9:30 વાગે ચીઠી દઈ ગયો. ચીઠી દઈ ગયા પછી એની મમ્મીને ફોન કર્યો, મમ્મી તમે હવે આવો હોય કે એની મમ્મી ગઈ ત્યાં ઘરે. એની મમ્મીએ વાત કરી કે મમ્મી મને આ ચીઠી દઈ ગયો આ નામનો છોકરો. પછી ભાઈ દેશમાં ગયા, પછી દેશમાં ગયા, આપણે મેં દેહમાં ગયા પછી આપણે વાત ભાઈને કરી કે ભાઈ તમારા ઘરે જમતો છે છોકરો, એ આ રીતના ચીઠી દઈ ગયો, મારી દીકરીની ઉંમર તો તમે જોવો એમ મેં આપણે બધી વાત કરશું. પછી છોકરાને બોલાવો, મંગળવારે ભાઈ આવ્યો, પછી છોકરાને બોલાવો. મંગળવારે 10:30 વાગે છોકરાને બનાવી દેવા, એને બનાવીને એને બોલવા લાગ્યું કે પોલીસવાળા અમને શું કરશે, તારે જ્યાં દોડું ત્યાં દોડી લે, તારે જે કરવું કરી લે. એટલે અમે મારવાની ધમકી આપી, મેં કીધું અમને તારે ઉપર કેસ કરશું, કેસ કરવાની ધમકી આપી. એટલે અમને એમ કીધું કે તારે જે કરવું કરી લે, અમે બીજા દિવસે છૂટી જવું છે, તારથી કાંઈ રીસ આવી છે, તારે કે રોડ ઉપર ધંધો કરવો તમે તો મેકશું નહીં એમ કહીને એ ગયા. પછી બીજા પાસે રાતે રાતે એમ કીધું ત્યારે આપણે સમાધાન કરી નાખ્યું, સમાધાન માટે મને બોલાવો, હું સમાધાનમાં જોઉં નહીં. મને ખબર હતી ખાસ કે મને સમાધાનને નામ મને મારી નાખવાના હતા, તે દી ન જો. બીજા દી પછી 4 જણા આવીને લાકડી પાઇપને મોટા મોટા ધાર ધારતા હત્યા લઈને આવ્યા ને મારી ઉપર રૂચિ તો હુમલો કર્યો. હું મારી બિન મારી રીતે માવા બનાવતો હતો રોડ ઉપર, ને પબ્લિકે બધું જોયું છે, ને પબ્લિકે જોયું ને પાસે મીડિયા આપણે સીટી સ્કેન આપણે કેમેરામાં હોય બધા લોકો કેદ થઈ ગયા, પણ આગળ કોઈ કાર્યવાહી મારી પાસે થઈ નથી.